માત્ર સંપત્તિના દાનથી પ્રભુનું શાસન આપણા સુધી નથી પહોંચ્યું સંતતિઓના દાન થયેલા છે સંતતિઓ એટલે દીકરાઓ દીકરીઓ આ સાધુપણું ના હોત ને આ વેશ ના હોત તો ક્યારે શાસન આગળ ચાલત નહીં શાસન ચલાવનારા સાધુ અને સાધ્વીજી ભગવંતો છે કેટલા આત્માઓએ પોતાના સંતતિઓના દાન કર્યા છે ને માટે આ શાસન આપણા સુધી ચાલ્યું આવેલું છે ફક્ત વર્તમાન સમયની અંદર તપાદશમાં 10,000થી વધારે સાધુ સાધ્વીઓ છે સંતતિના દાન થયા છે ને માટે અહીંયા આગળ તમને સાધુઓના દર્શન થાય છે અમદાવાદની કોઈ પણ ગલીમાં નીકળો ક્યાંય તમને સાધુ કે સાધુ મળે ને એમને તો વંદન કરજો પણ એમને સંતતિનું દાન કરનારા જે એમને માતા કે પિતા હતા એમને ખાસ વંદન કરજો અમે તો ક્યાંક 2-5 લાખ રૂપિયા આપીને છૂટા થઈ જતા હોઈએ છીએ સંપત્તિના દાન કરતા સંપત્તિનું દાન સંતતિનું દાન મહાન છે એને રૂપિયા નથી આપ્યા પોતાની આખે આખી સંતતિ આપી દીધેલી છે એ સંતતિના દાન થયા છે માટે શાસન આપણા સુધી ચાલ્યું આવે છે અહીંયા આગળ મૌન એકાદશીની કદાચ આરાધનાઓ થતી હોય પોષ દશમીની આરાધનાઓ થતી હોય ચૈત્ર માસની હોળી આવે સાધુને વિનંતી કરવા જાઓ સાધુ અહીંયા આગળ આવીને ચૈત્રી માસની હોળીની આરાધનાઓ કરાવતા હોય ચોમાસાની આરાધના થતી હોય કશું ના થતું હોય ને છેલ્લે 8 દિવસ પર્યુષણની આરાધના પણ અખંડપણે આપણા શાસનની અંદર ચાલતી હોય આપણા સંઘની અંદર ચાલતી હોય એ જે સાધુ કે સાધુજી ભગવંતો આવે છે ને કોકે સંતતિનું દાન કર્યું છે માટે અહીંયા આગળ સાધુ કે સાધુ મળ્યા તમને આરાધના કરાવી શકે છે સંપત્તિના દાન કરતા સંપત્તિના દાન ચડી ગયેલા છે મુગલોના આક્રમણનો સમય હતો ઠેર ઠેર મંદિરોને તોડવા આવતા હતા ખાલી આપણા જૈનોના મંદિરો નહીં હિન્દુના મંદિરો પણ ધ્વસ્ત થતા હતા ત્યારે મૂર્તિઓ ખંડિત થતી હતી એ જમાનામાં જે ગીતા આચાર્ય ભગવંતો હતા રસ્તો અપનાવ્યો મૂર્તિ જો બહાર રહી ખંડિત થઈ જશે મોગલોના આક્રમણને હટાવી શકવાની આપણી તાકાત નથી આ મૂર્તિઓને જમીનની અંદર ભંડારી લો આજે પણ પાટણ રાધનપુર ખંભા જ્યાં ગલીએ ગલીએ દેરાસરો દેખાય છે ને એમાં ઘરે ઘરની નીચે મૂર્તિઓ ડટાયેલી છે મારા આચાર્ય ભગવાન હેમચંદ્ર સુરેશ્વરજી મહારાજનું ઘર એ ઘર જ્યારે ખોદવામાં આવ્યું ને એમના ઘર નીચેથી 47 પ્રતિમાઓ એક એક ઘરની નીચે કેટલી પ્રતિમાઓ ડાટવામાં આવેલી છે મૂર્તિઓના રક્ષણ થયા મહુવાની અંદર આચાર્ય યશોભદ્ર સુરેશ્વરજી મહારાજ બિરાજમાન હતા કેવા સંતતિના દાન થયા છે ને ત્યારે આ શાસન આપણા સુધી આવેલું છે 21 શિષ્યો હતા આચાર્ય ભગવાનની પાસે સમાચાર મળ્યા દરિયાકાંઠાથી વેરાવળ થઈને મોગલનું સૈન્ય આવી રહ્યું છે હમણાં મહુવા ઉપર ત્રાટક છે હમણાં દેરાસરના શિખરો તોડી નાખશે મૂર્તિઓના ધડ અને ડોકાઓ અલગ કરી નાખશે હું જીવતો બેઠો હોઉં અને મારા પ્રભુના ધડ અને ડોકા અલગ થઈ જાય મારાથી કેવી રીતે જોવાય આચાર્ય યશોભદ્ર સુરેશ્વરજી મહારાજે પોતાના શિષ્યોને આદેશ કર્યો કે જાઓ દેરાસરમાં વાણિયાઓ પોતાના ઘરમાંથી ઊંચા નહીં આવે પોતાના પરિવારમાંથી ઊંચા નહીં આવે પોતાના સંપત્તિને દાગીને સાચવવામાંથી ઊંચા નહીં આવે આ પ્રભુને સાચવવાની જવાબદારી આપણા શિરે જ્યારે આવી પડી છે ને દુનિયા આખીને ભૂલી જાઓ વાણિયાને જે કરવું એ કરે જાઓ તમે દેરાસરમાં દેરાસરની પૂજાની વિધિ હોય પ્રભુના ગભારામાં જવું હોય સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેર્યા પછી મુખપોષ બાંધીને ગભારામાં પ્રવેશ થતો હોય અત્યારે ભગવંતે પોતાના શિષ્યોને આદેશ કર્યા બધી મર્યાદાઓ ભૂલી જાઓ જ્યારે મૂર્તિ ખંડિત થવા આપત્તિ આવી ગયેલી હોય ને સ્નાન ને કપડાં ને મુખપોષ ને બધું બાજુ ઉપર મૂકો એક એક ભગવાનના ઉત્થાપન કરો માથા ઉપર મૂકો લઈ આવો ભૂમિની અંદર ભંડારી દો એક 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 પ્રતિમા બચી જવી જોઈએ આપણી કોઈ પ્રતિમા ખંડિત ના થવી જોઈએ 21 શિષ્યો તરત દોડ્યા દેરાસરમાં મહુવાના દેરાસરની અંદર પ્રતિમાઓને સ્થાપિત કરી માથા ઉપર ઉચકી ખાડા ખોદવામાં આવ્યા અને હજી તો ભંડારવા જાય છે ત્યાં સુધી મારો કાપો કરી મોગલોનું સૈન્ય આવી ગયું સમાચાર મળ્યા કે અંદર જૈનોના સાધુઓ ગયા છે ને મૂર્તિઓને બચાવી રહ્યા છે મૂર્તિ બચાવી છે ને મૂર્તિ તો જશે આજે તમે બી જશો મૂર્તિના તો માથા કપાશે ડોકા કપાશે સૌથી પહેલા તમારા ડોકા કપાશે ચારે બાજુથી દેરાસરને ઘેરાબંધી કરી દેવામાં આવી કોઈ અહીંથી ભાગીને સાધુ ના જવો જોઈએ દેરાસરની અંદર 21 સાધુ પરમાત્માની મૂર્તિના રક્ષણ કરવા માટે ગયા હતા બહાર જવાના બધા દરવાજાઓ બંધ થઈ ગયા મોગલ સૈનિકો દેરાસરની અંદર ઘૂસી ગયા જે દેરાસરમાં જઈને આપણે મનપ્રસન્ન હતા અમેથી પૂજ્ય માને જીનેશ્વરે ઉપસરકા ક્ષેમ્યાંતી જે પ્રભુના દર્શનથી ઉપસર્ગનો ક્ષય થતો હોય એ જ પ્રભુના હાથમાં સાથે આ 21 સાધુઓના ડોકા કપાઈ ગયા છે દેરાસરમાં ગયા પછી જ્યાં મોક્ષની માંગણી કરવાની હોય એ દેરાસરમાં ગયા પછી રક્તપાત થઈ ગયો 21 સાધુના ડોકા ત્યાં આગળ કપાઈ ગયા મૂર્તિઓ ખંડિત થઈ ગઈ જીનાલયનો ધ્વંસ થઈ ગયો ઉપાસનામાં બિરાજમાન યશોભદ્ર સુરેશ્વરજી મહારાજને સમાચાર મળ્યા મારા 21 શિષ્યો ચાલ્યા ગયા છે પોતાની જાતને બચાવી વિહાર કરી ગુપ્ત રસ્તેથી બાજુના ગામની અંદર પહોંચી ગયા ત્યાંનો શ્રાવક સંઘ ભેગો થયો સાહેબ આપ એકલા આપનો તો વિશાળ શિષ્ય પરિવાર હતો ક્યાં ગયા અને યશોભદ્રસિંહ મહારાજને આંખમાં આંસુ છે આખા સંઘને ભેગો કરે છે બોલાવો શ્રાવકોને કોઈ ન બનવાની ન હોવાની થઈ ગઈ છે અહીંયા આગળ અને આખું મહાજન આખો સંઘ શ્રાવક બધા ભેગા થઈ જાય સાહેબ થયું શું મહુવાથી અચાનક રાતોરાત વિહાર કરીને આવી ગયા એક શિષ્ય આપની પાસે નથી અને ત્યારે યશોભદ્રસિંહ રડતી આંખે કહે છે પ્રભુની મૂર્તિને બચાવવા ગયેલા મારા શિષ્યો
મોગલોએ ચારે બાજુથી ઘેરી દીધા. ગુરુ તરીકે મારી જવાબદારી હતી એમને બચાવવાની, હું બચાવી ન શક્યો. કદાચ બચાવવા ગયો હોત ને તો એની સાથે હું પણ વધારાઈ જવાનો હતો. પ્રભુના શાસનને આગળ વધારવાની જવાબદારી મારા શિરે હતી. જાન બચાવીને ભાગીને પાછો આવ્યો છું. જાન હે તો જહાન હે, હું બચ્યો તો કદાચ હજી આગળ મને નવા શિષ્યો મળશે. પેલા 21 શિષ્યો ત્યાં આગળ દેરાસરમાં ખતમ થઈ ગયા છે. ધડ અને માથા અલગ થઈ ગયા. કાળ ધર્મ અને અગ્નિ સંસ્કારની વાત તો દૂર રહી, એવી સ્થિતિમાં એમને મૂકીને મારે આવી જવું પડ્યું. કયા માતાએ, કયા પિતાએ, કેવા સપનાઓ સાથે, મારા ઉપર કેવા વિશ્વાસ સાથે પોતાની સંપત્તિ મારા ચરણે આપી હતી, અંતિમ શ્વાસ સુધી એને જીવાડવાની, એને તૈયાર કરવાની, એનું જીવન નિર્વાહ કરવાની જવાબદારી મારા માથા ઉપર હતી. પણ પ્રભુની મૂર્તિ બચાવવા મેં જ આજ્ઞા કરીને મોકલ્યા. મારી આજ્ઞાથી બચારા એ લોકો ગયા. માથા અને ઘર અલગ થઈ ગયા છે. આજે તમારી પાસેથી મને અપેક્ષા છે. શું અપેક્ષા છે? આપ કોઈ આપવા માટે તૈયાર છે? તમારી સંપત્તિ મને નથી જોઈતી. આ ગામના શ્રાવકો અહીંયા આગળ બેઠા છે ને, આ શ્રાવિકાઓ અહીંયા આગળ બેઠેલી છે. ઘરમાં 8 વર્ષથી 15 વર્ષના 18 વર્ષના તમારી પાસે દીકરાઓ હોય ને, સંપત્તિના દાન તો તમે ઘણી વખત કર્યા છે. આજે તમારી સંતતિની મને જરૂર પડેલી છે. 21 શિષ્યો મેં ગુમાવી દીધેલા છે. સાધુ છે તો શાસન છે, સાધુ નથી તો શાસન નથી. આજે એક પ્રેરણા હું તમને કરું છું. 21 શિષ્યો ગુમાયા. તમારા હૃદયમાં ખરેખર જો શાસન વસેલું હોય ને, અહીંયા બેઠેલા શ્રાવક અને શ્રાવિકોને પૂર્વબદ્ધ વિનંતી કરું છું, તમારા ઘરની સંપત્તિનું દાન તો ઘણી વાર કર્યું, તમારા ઘરની સંતતિનું દાન મને કરો. અને એ વખતે એક પછી શ્રાવિકા ઊભી થઈ ગઈ. 21 શિષ્યો ગયા છે. અમારા ગામમાંથી 21 શિષ્યો આપણને મળશે. એક એક દીકરા કરીને 21 સંતતિના દાન કરી દીધા ત્યારે આ શાસન આપણા સુધી પહોંચેલું છે.